ઓમાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું ભાદરવા માસમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણ અધ્યાય 1. પ્રાચીન સમયની વાત છે કે નૌમિશાર્ય ક્ષેત્રમાં સૌનક વગેરે ઋષિઓ અનેક મહર્ષિઓ સાથે હજાર વર્ષ પર્યત ચાલવાવાળા યજ્ઞનો પ્રારંભ કર્યો હતો, જેનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. એ ક્ષેત્રમાં સુતજી પણ આવ્યા ત્યારે ઋષિઓએ એમનો ખૂબ જ આદર સત્કાર કર્યો, કેમ કે સુતજી પૌરાણીય કથાઓ કહેવામાં સિદ્ધ હસ્ત હતા અને એમણે અલગ અલગ રૂપોથી અનુભવ પણ પ્રાપ્ત કર્યો હતો. આ જાણીને ઉપસ્થિત ઋષિઓએ સુતજીને કહ્યું કે તમે અમને આ સૃષ્ટિ, ભગવાન, યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે તે બતાવવાની કૃપા કરો. સુતજી બોલ્યા, આ સૃષ્ટિના કરતા હતા નારાયણ વિષ્ણુ છે. તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાના કારણે નારાયણ છે, લક્ષ્મીના પતિ છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પર અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીની રક્ષા કરી છે. એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણથી ઋષિ મુનિઓનો ઉદ્ધાર કર્યો. તેમણે ઋષિ રૂપનો અવતાર ધારણ કરીને હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો. આજ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિ કરતા, પાલક અને રુદ્ર રૂપમાં સંહાર કરવાવાળા છે. ભગવાન વિષ્ણુએ જ વરાહનો રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને મત્સ્ય રૂપમાં અવતાર લીધો. ભગવાન વિષ્ણુનો જ અંશ વેદવ્યાસ છે અને વેદવ્યાસજીએ આ પુરાણોની સૃષ્ટિ કરી છે. વિષ્ણુ ભગવાન રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ વૃક્ષ છે. તેમનો દૂધ મૂળ ધર્મ છે, વેદ એમની શાખાઓ છે, યજ્ઞ એના ફૂલ છે અને મોક્ષ એમનું ફળ છે. આ પ્રકારે ભગવાન વિષ્ણુ જ આખી તપસ્યાના ફળ અને મોક્ષને આપવાવાળા છે. એક વખત ભગવાન રુદ્રથી પાર્વતીજીને પૂછ્યું કે તમે તો ખુદ ભગવાન છો, સૃષ્ટિના કર્તા, પાલક અને સહારક છો, છતાં પણ તમે કોનું ધ્યાન કરતા રહો છો? તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન કરો છો? પાર્વતીના મુખથી આ સાંભળીને ભગવાન શિવે કહ્યું કે હું આદિદેવ ઋષિઓનું ધ્યાન કરું છું. વિષ્ણુ જ પરમ અને મહાન છે, તેમનું ધ્યાન કરીને હું ખુદમાં તલ્લીન રહું છું. આ પ્રકારે સૌનકજી જ્યારે સુતજી પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ બધા કર્મોનો આધાર છે. એ બતાવી એમણે કહ્યું કે શિવજીએ પાર્વતીથી કહ્યું કે હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું. આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે. હું વિષ્ણુનું ચિંતન કરું છું. ભગવાન વિષ્ણુ જ અનેક રૂપમાં અવતાર લે છે. તેમણે જ રામ, કૃષ્ણ, વરાહ, ઋષિ વગેરે રૂપમાં અવતાર લઈને ધર્મની રક્ષા કરી છે. રામના રૂપમાં તેમણે રાક્ષસોનો નાશ કર્યો છે અને કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે. શિવજીએ આગળ કહ્યું, હે પાર્વતી, વરાહ રૂપમાં વિષ્ણુએ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. ઋષિ રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો છે. હું પોતાના નેત્ર બંધ કરીને એમનું ચિંતન કરું છું. આ પ્રકારે ભગવાન વિષ્ણુની મહિમા સાંભળીને ઋષિઓની ઉત્સુકતા અન્ય વિષયોમાં જાગૃત થઈ ગઈ. ઋષિઓએ સુતજીને પૂછ્યું, ભગવાન,
તમે ભગવાન વિષ્ણુના મહત્વને સ્થાપિત કરીને જે કંઈ પણ કહ્યું તે ભયમુક્ત કરવા વાળું છે, પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોનો નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો. તમે આ લોકમાં તથા પરલોકમાં કષ્ટોનું વર્ણન કરવાવાળા કુશલ છો. અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો થાય છે અને ત્યાં મનુષ્યને કેવી કેવી યાતનાઓ મળે છે. ઋષિઓના આ પ્રશ્નથી સાંભળીને સુતજીવ બોલ્યા, વૃતાંત ભગવાન નારાયણે ગરુડજીના પૂછવા પર એમને બતાવ્યું હતું એ હું તમને બતાવું છું. યમનો માર્ગ અત્યંત દુર્ગમ માર્ગ છે, છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એમનું વર્ણન કરું છું. ગરુજીએ પહેલા ભગવાનને કહ્યું હતું કે હે પ્રભુ, તમારું નામ લેવું તો સરળ છે, છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે. તમારી ભક્તિના અનેક માર્ગ છે, એમની અનેક ગતિઓ છે, ને તમે મને એ પણ બતાવ્યું હતું. પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે એમને દુર્ગમ યમ માર્ગ મળે છે, પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે? હે પ્રભુ, આ માર્ગમાં પાપીઓની દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરક ગામથી બને છે, અને તે મને વિસ્તારથી બતાવો. ગરુડજીની પ્રાર્થના પર ભગવાન વિષ્ણુજી એમને કહે છે કે ગરુડ, તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું, કેમ કે આ માર્ગથી પાપી યમલોકમાં જાય છે. આ વર્ણન અત્યંત ભયંકર છે, જે પોતાના સન્માનિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે, જે કામ તથા ભોગમાં લીન રહે છે. એમનું મન મોહ માયાથી જાળમાં ફસાયેલું છે, તે અપવિત્ર નર્કમાં પડે છે. જે મનુષ્ય દાન આપે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. જે લોકો દુષ્ટ અને પાપી છે તેઓ દુઃખપૂર્વક યમની યાતના સહન કરીને યમલોકમાં જાય છે. પાપીઓએ આ સંસારના દુઃખ જેવા મળે છે તેઓ દુઃખોનો ભોગવ્યા પછી જ એમનું મૃત્યુ થાય છે, અને જેવું કષ્ટ મેળવે છે એમનું વર્ણન તમારાથી કરું છું, એ તમે સાંભળો. મનુષ્ય સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વજન્મના એકઠા કરેલા પુણ્ય અને પાપના કારણે સારા અને ખરાબ ફળ ભોગવે છે. બાકી શુભ કર્મના સંયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે. રોગ અને વિપત્તિથી યુક્ત એ પ્રાણી જીવનની આશાથી ઉત્કંઠિત થતો રહે છે. યુવાસ્થામાં દેવનાહી આ પ્રાણી સ્ત્રી અને પુત્રોથી સેવિત થવા પર બળવાન સર્પ દ્વારા કાળના રૂપમાં એકાએક ભયભીત થાય છે અને એમના માથા પર કાળ આવી પહોંચે છે. તે વૃદ્ધાવસ્થાના કારણે રૂપહીન થઈને ઘરમાં મૃતક સમાન રહે છે. તે ગૃહસ્વામી દ્વારા અપમાનયુક્ત આહારને કૂતરાની સમાન ભોજન કરે છે. રોગ અને મંદાગ્નિને કારણે ખોરાક ઓછો થઈ જાય છે અને ચાલવા ફરવાની શક્તિ ઘટી જાય છે. તે ચેષ્ટાહીન થઈ જાય છે. જ્યારે કફથી સ્વરનળીઓ રોકાઈ જાય છે, આવાગમનમાં કષ્ટ થાય છે. ખાંસી અને શ્વાસના વેગના કારણે તેમના કંઠથી કુરકુર શબ્દ થવા લાગે છે. ત્યારે તે ચેતનાહીન રહેવાના કારણે ચાર પાય પડી રહીને વિચારે છે અને બંધુ ગર્વથી ઘેરાયેલો હોવાના કારણે પ્રાણી મૃત્યુની નજીક આવતો રહે છે. બોલાવવાથી પણ નથી બોલતો. આ પ્રકારે હંમેશા કુટુંબના પાલન પોષણમાં જેને આત્મા લાગેલો રહે છે
તે પરિવારના પ્રેમની વેદનાથી રોકાઈને તે પ્રાણી પરિવારની વચ્ચે જ મરી જાય છે. હે ગરુડ, મનુષ્યના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દૃષ્ટિ થઈ જાય છે. તે સંસારને પ્રભુમય જુએ છે અને કશું પણ બોલવામાં અસમર્થ થઈ જાય છે. ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે, કારણ કે નજીક આવેલા યમદૂતોના ભયથી એમના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે. જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વ પોતાના સ્થાનથી ચાલે છે, ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પની સમાન રીતે છે. સો વિછીઓના કરડવાથી જે પીડા થાય છે, એવી જ યાતના વ્યથા શ્વાસોથી નીકળતા સમયે થાય છે. યમદૂતોના ભયથી જીવના મોંથી લાળ અને ઝાડ પડવા લાગે છે. તેથી પાપીઓના પ્રાણવાયુ ગુદા માર્ગમાંથી નીકળે છે. પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓએ યમદૂત મળે છે, જે ક્રોધથી લાલ નેત્રવાળા ભયાનક મુખ પાશ અને દંડ લઈને હોય છે તથા નગ્ન શરીર અને દાંતને પીસે છે. ઉપર ઉઠેલા કેસવાળાઓની સમાન કાળા આડાતેડા મુખવાળા વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત રહે છે. એ દૂતોને જોઈને ભયથી એ પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે. આ અવસ્થામાં હાય હાય કરતો જીવ નીકળવાથી શરીરથી નીકળી અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરને જુએ છે. એ સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે. એ અંગુષ્ઠ માત્ર શરીરને યાતનારૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરી બાંધી યમદૂત આ પ્રકારે લઈ જાય છે, જેમ અપરાધી પુરુષને રાજાના સૈનિક પકડીને લઈ જાય છે. તે યમદૂત આ પ્રકારે એ જીવને લઈ માર્ગમાં ધમકી આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરતા જાય છે. તેઓ દૂત કહે છે કે અરે દુષ્ટાત્મા, તું જલ્દી ચાલ, તારે યમલોક જવાનો છે અને કુંભી પાક વગેરે નરકોનો ઉપભોગ કરવાનો છે, તેથી તું મોડું ના કર. યમદૂતોની આવી વાણી સાંભળતો પોતાના બંધુ વર્ગોના વિલાપને સાંભળતો જીવ હાય હાય કરે છે. યમદૂત અને પ્રતાડ અને કષ્ટ આપે છે. એ યમદૂતોના ધમકાવાથી તેનું હૃદય વિદર્ણ થઈ જાય છે. તે પ્રાણી ભયથી ધ્રુજે છે અને પોતાના પાપોનું સ્મરણ કરતો યમમાર્ગથી જાય છે. યમમાર્ગમાં કૂતરાઓથી કરડવામાં આવે છે, જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે. સૂર્યના તેજ અને હવાની પ્રબળ તપ્ત બાલુમાં ચાલવું પડે છે. છાયણો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે, ત્યારે એ જીવને ચાબુકથી મારી યમદૂત ઘસેડે છે. એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે થાકી પણ જાય છે, મૂર્છા ખાય છે તથા ફરીથી ઉઠે છે. આ પ્રકારે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે. તે જીવ 3 અથવા 2 મુહૂર્તમાં યમલોકમાં પહોંચાડવામાં આવે છે. એ યમદૂત એમને ઘોર નરકની યાતના આપે છે અને તેમના પાપોનું ફળ આપે છે. યમલોકમાં પહોંચીને તે જીવ યમરાજના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકોની યાતનાઓ જોઈને યમરાજની આજ્ઞાથી મનુષ્યલોકમાં આવે છે. અહીંયા આવવા પર પુનઃ પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે, પરંતુ યમદૂત તેમને પાસમાં બાંધીને રાખે છે. આ કારણે તે ક્ષુધા તૃષ્ણા અને દુઃખને સહન કરીને વિકળ થઈને રોવે છે. ત્યારે મનુષ્યના સ્થાન પર પુત્રો દ્વારા આપવામાં આવેલ પિંડને અને મરવાસના સમયે આપવામાં આવેલ દાનને જ જીવ ખાય છે.
ત્યારે પણ તે પાપી જીવની તૃપ્તિ થતી નથી. તેમના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન, શ્રદ્ધા અને શ્રદ્ધાંજલિ પાપી રૂપના કારણે તૃપ્તિ થતી નથી. આનાથી પિંડદાન આપવા પર તેમને ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે. જેનું પિંડદાન નથી હોતું તે કલ્પ પર પ્રયત્નોમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે. વગર ભોગ કર્મના ભય કરોડો કલ્પ સુધી પણ નથી થતો અને યમની યાતના ભોગવ્યા વગર મનુષ્યને જન્મ પણ નથી મળતો અને તેમને આ યોનિમાં ભટકવું પડે છે. હે ગરુડ, એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે. એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી દેહની પુષ્ટિ થાય છે. ત્રીજો ભાગ યમદૂતને મળે છે અને ચોથો ભાગ પ્રેતને ખાવા મળે છે. આ પ્રકારે પ્રેતને 9 દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે. 10મા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય થાય છે. પક્ષીઓમાં શ્રેષ્ઠ પૂર્વ શરીરમાં બળી જવા કે નષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને દેહ મળે છે. તે જીવ હાથ પર શરીર મેળવીને યમલોકના માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે. હવે હું 10 દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે તેને કહું છું. પ્રથમ પિંડના પિંડથી માથું, બીજા દિવસના પિંડથી ગરદન અને ખભો, ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે, ચોથા દિવસના પિંડથી પીઠ અને 5મા દિવસના પિંડથી નાભિ ઉત્પન્ન થાય છે, 6ઠા દિવસના પિંડથી કમર, ગુદા, લિંગ, પગ અને માંસના પિંડ વગેરે બને છે, 7મા દિવસના પિંડથી હાડકા વગેરે બની જાય છે, 8મા અને 9મા દિવસના બે પિંડોથી જાંઘ અને પગ ઉત્પન્ન થાય છે, 10મા દિવસના પિંડથી શરીરમાં ક્ષુધા અને તૃષાની ઉત્પત્તિ થાય છે. પિંડથી ઉત્પન્ન શરીરને આશ્રય લઈ ભૂખ તરસથી પીડિત પ્રેત 11મા અને 12મા દિવસના શ્રાદ્ધને 2 દિવસમાં ભોજન કરે છે. 13મા દિવસે યમદૂતોથી બંધાયેલો આ જીવ બંધાયેલા વાનરની સમાન એકલો સંસારમાં આવે છે. એ ગરુડ, વેતણને છોડીને ફક્ત યમલોકમાં 86,000 ભોજન વિસ્તીર્ણ છે. હવે આ જીવને પ્રતિ દિવસ 24 કલાકમાં ક્રમશ 247 યોજન યમદૂતની સાથે ચાલવું પડે છે. ચાલવાવાળા આ માર્ગમાં અંતમાં 16 ગ્રામ પડે છે. તેમને લાંકર સુધી ધર્મરાજના નગરમાં એ પાપી જીવ પહોંચે છે. એ નગરોમાં નામ છે સૌમ્યપુર, સૌરીપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વ, શૈલાગમ, પોંચ, તુપુર, વિચિત્ર ભવન, દુઃખદ, નાના, સ્કંદપુર, તૃપ્ત ભવન, રૌદ્રનગર, પર્યાવરણશ્ય, સીતાદય, બહુભીતિ. એમની આગળ યમપુર છે. યમના પાસમાં બંધાયેલો તે પાપી જીવ માર્ગમાં રોતો રોતો પોતાના ઘરને છોડીને યમલોક જાય છે. યમલોકમાં જવાવાળો મનુષ્ય અનેક કષ્ટોને સહન કરતો કરતો પીડિત થતો રહે છે. તેની પીડાનો અંત નથી થતો. તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો કરતો અનેક દુઃખો ભોગવે છે. આના પર પણ તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે અને ત્યારે જ એ જ પ્રકારે ભગવાનને ભૂલીને કર્મ કરે છે. ઇતિ ગરુડ પુરાણે સારુદ્વારે પ્રથમો અધ્યાય સંપૂર્ણ. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.